students, let's continue our topic, the human robot. In our last lecture, we were talking about some kind of robots. They are very useful in our daily life. We are also talking about Sophia and her function, and also talking about a human robot introduction. આપણે લાસ્ટ લેક્ચરની અંદર હ્યુમન રોબોટનું આગળનું ઇન્ટ્રોડક્શન જોયું હતું કે જેની અંદર પ્રેમ ચોપડા નામનો માણસ છે એ રોબોટ ખરીદવા માટે સુપર રોબોટ પ્લાઝાની અંદર જાય છે. ત્યાં એક સેલ્સમેન છે, એનું સ્વાગત કરે છે અને સમજાવે છે કે કેવા પ્રકારના રોબોટ્સ જે છે એ સુપર રોબોટ પ્લાઝા છે એ મેન્યુફેક્ચર કરે છે, એનું ઉત્પાદન કરે છે. કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરી શકે તેવા રોબોટ્સ, ઇન્ડસ્ટ્રીમાં કામ કરી શકે તેવા રોબોટ્સ, ત્યાર પછી ઘરનું કામ કરી શકે, ક્લિનિંગ કરી શકે એવા રોબોટ્સ, કેરટેકર કોઈ માણસની સાર સંભાળ રાખી શકે એવા રોબોટ્સ, આવા દરેક પ્રકારના રોબોટ્સનું ઉત્પાદન છે એ સુપર રોબોટ પ્લાઝા છે એ કરે છે. સેલ્સમેન આગળ વાત કરતા કહે છે કે અમારા દરેક રોબોટની સ્પેશિયાલિટી છે કે એને કોઈ સ્પેશિયલ કામ માટે, કામ કરવા માટે અમે ફંક્શન કરેલા છે, તૈયાર કરેલા છે. અને કન્ઝ્યુમર લાઇક યુ, તમારા જેવા ગ્રાહકને કે જેને રોબોટ જોઈએ છે ઘરકામ માટે, હેલ્પ માટે, એ જ અમારી સ્પેશિયાલિટી છે. અમે એવા રોબોટ્સ પણ બનાવીએ છીએ કે જે ઘરનું કામ છે પરફેક્ટલી અને ક્વિકલી કરી શકે છે. અને પ્રેમ ચોપડા છે એ પણ કહે છે કે હા, મારે પણ એવા જ રોબોટ છે એ જોઈએ છે. તો સેલ્સમેન કહે છે કે ચાલો હું તમને બતાવું કે કેવા પ્રકારના રોબોટ્સ જે અમારી કંપની બનાવે છે એમાંથી જો તમને કોઈ પસંદ આવે તો. પ્લીઝ કમ ધીસ વે, ધ સેલ્સમેન લીડ હિમ થ્રો બ્રાઇટલી લીડ રિચલી કાર્પેટેડ ગેલેરી ઇન્ટુ અ હ્યુજ ડોમ સેપ્ટ હોલ ગ્લોઈંગ વિથ ફ્લોરસન્ટ લાઇટ. સેલ્સમેન કહે છે કે પ્લીઝ કમ ધીસ વે, મારી સાથે આ રસ્તે ચાલો. સેલ્સમેન્સ લીડ હિમ, સેલ્સમેન છે એ આગળ ચાલે છે, પ્રેમ ચોપડા એને ફોલો કરે છે. હવે જે આખું સુપર રોબોટ પ્લાઝા છે એનું વર્ણન કરે છે, કહે છે કે એ કેવું છે. બ્રાઇટલી લીડ, લીડ એટલે કે ચમકવું, એકદમ તેજસ્વી, એકદમ બ્રાઇટલી છે એવી લાઇટ્સથી એનો આખો શોરૂમ છે ચમકે છે. રિચલી કાર્પેટેડ, બહુ કોસ્ટલી, બહુ મોંઘી હોય એવી કાર્પેટ છે એના શોરૂમની અંદર પાથરેલી છે. ગેલેરી ઇન્ટુ, એની જે ગેલેરી છે એની અંદર બહુ કોસ્ટલી એવી કાર્પેટ પાથરેલી છે. હ્યુજ ડોમ, ડોમ શેપનું, એક ડોમ આકારનો એનો એક હોલ છે. ગ્લોઈંગ વિથ, ગ્લોઈંગ એટલે પણ ચમકવું જ થાય, ચમકે છે વિથ અ ફ્લોરસન્ટ લાઇટ, એ ચમકી જે ચમકતી હોય એવી લાઇટોથી એનો આખો હોલ છે એ સુસજ્જ છે. આપણને ખ્યાલ છે કે કોઈ માર્કેટ હોય, કોઈ મોલ હોય અથવા સુપર માર્કેટ હોય, આ બધાની અંદર એવી લાઇટ્સ મૂકવામાં આવેલી હોય જેથી કરીને એની અંદર રહેલી જે કંઈ પણ વસ્તુ હોય એ દરેક વસ્તુ છે એકદમ ચમકતી હોય. The right corner appeared to be covered with the robots in the metallic silver, electric blue and green. Right corner-ની અંદર, ખૂણાની અંદર એક ક્રાઉડ એટલે કે ટોળું નહીં પણ 5-6 રોબોટ્સ છે એ ઊભા છે, કે જે એમાંથી અમુક છે એ મેટાલિક સિલ્વર કલરના છે, અમુક ઇલેક્ટ્રિક બ્લુ છે અને અમુક છે એ ગ્રીન કલરના છે. આવા અલગ અલગ રોબોટ્સ છે એ ખૂણાની અંદર ઊભા છે. Somewhere moving about as if practicing to walk while some stood still switched out of the operation. એમાંથી અમુક રોબોટ જે છે એ રોબોટ પ્રેક્ટિસ કરી રહ્યા છે ચાલવાની ને એવી બધી એના ફંક્શનની પ્રેક્ટિસ કરી રહ્યા છે. અમુક એમને ઊભા છે સ્ટૂડ સ્ટીલ અને અમુક છે એ સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એટલે કે બંધ છે. અમુક રોબોટ બંધ છે, ખાલી એમને ઊભા છે.
just as Prem Chopra stepped on the threshold of the hall. Threshold એટલે કે ઘરનો જે ઉમરો હોય એને શું કહેવાય? થ્રેશહોલ્ડ. પ્રેમ ચોપડા જેવો જ એનો પગ છે એ થ્રેશહોલ્ડ ઉપર, ઉમરા ઉપર મૂકે છે હોલના, તો શું થાય છે? વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. ઓલા જે પાંચ છ રોબોટ ઊભા હતા ને એમાંથી એક રોબોટ આગળ આવે છે, સ્વિફ્ટલી એટલે કે ઝડપથી, ઝડપથી આગળ આવે છે અને શું કહે છે પ્રેમ ચોપડાને? ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. ગુડ ડે સર, તમારું સુપર રોબોટ પ્લાઝાની અંદર સ્વાગત છે. અને જે પાંચ છ રોબોટ છે ને એ પ્રેમ ચોપડા જેવા જ હોલની અંદર પ્રવેશ કરે છે, એટલે એમાંથી એક રોબોટ છે ઝડપથી આગળ આવે છે અને આવી અને પ્રેમ ચોપડાનું સ્વાગત કરે છે. આગળ શું કહે છે? વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થ વાઇલ. અમે એવી આશા રાખીએ છીએ કે તમારી અમારા આ સુપર રોબોટ પ્લાઝાની મુલાકાત છે એ તમને સફળ નીવડે, તમને અહીંયા જે વસ્તુ જોઈએ છે એ મળી જાય. વર્થ વાઇલ એટલે કે સફળ નીવડવી, મૂલ્યવાન નીવડવી. ધ સિલ્વર રોબોટ સેટ ઇન ધ મેટાલિક વોઇસ. આ બધી વસ્તુ છે એ રોબોટ મેટાલિક વોઇસ, જાણે મશીનમાંથી અવાજ આવતો હોય એ રીતે બોલે છે. બ્રિલિયન્ટ મમ્બલ પ્રેમ ચોપડા. મમ્બલ એટલે કે ધીરે ધીરે ગણગણવું, ધીરે ધીરે બોલવું. પ્રેમ ચોપડા બોલે છે બ્રિલિયન્ટ, ખરેખર ખૂબ સારી વસ્તુ છે. આ તો સમ વોટ બિવિલ્ડર્ડ, અને ક્યાંક એ થોડાક મૂંઝાયેલા હોય એવું પણ લાગે છે. મૂંઝાયેલા એટલે કે આશ્ચર્યચકિત છે, કે એ જોવે છે કે રોબોટ કેટલું સારી રીતે કામ કરે છે. બ્રિલિયન્ટ, એ ખૂબ જ ખુશ થઈ જાય છે એનાથી. આગળ જોઈએ તો ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. સેલ્સમેન છે એક સ્માઇલ આપી અને શું કરે છે તો કે ખૂણાની અંદર એક રોબોટ છે, આઇસોલેટેડ એટલે કે એક અલગ ઊભું રહેવું, બરાબર. એક રોબોટ છે એક ખૂણાની અંદર અલગ ઊભો છે, એના તરફ એ આગળ વધે છે. ટુવર્ડ્સ એટલે કે ની તરફ અને હેડેડ એટલે કે આગળ વધવું, એ એના તરફ આગળ વધે છે અને ત્યાં જાય અને પ્રેમ ચોપડાને શું કહે છે? ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપર માર્કેટ, ટેન્ડિંગ ધ લોન, મેઇલિંગ લેટર્સ રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ પેપર. જે ખૂણામાં રોબોટ ઊભો છે ત્યાં જઈ અને સેલ્સમેન શું કહે છે કે આ રોબોટ છે એ પરફેક્ટલી પ્રોગ્રામ કરેલો છે. કેના માટે? તો કે એ ઘરના દરેક કામ કરી શકે છે, હાઉસ હોલ્ડ ડ્યુટીઝ એટલે કે ઘરના કામ કરવા. કેવા કામ? તો કે ઘરની એ સાફ સફાઈ કરી શકે છે, ક્લિનિંગ કરી શકે છે, અરેન્જિંગ આપણે જે બધી વસ્તુ અસ્તવ્યસ્ત પડી છે ને અરેન્જ કરી શકે છે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપરમાર્કેટ. સુપરમાર્કેટમાંથી જઈ અને તમારી જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, અનાજ કરિયાણાની જે વસ્તુ છે એ બધી વસ્તુ એ લઈ આવી શકે છે. ટેન્ડિંગ ધ લોન, તમારા ઘરની અંદર જે ગાર્ડન છે એ ગાર્ડનની અંદર એ લોન છે એ કાપી શકે છે. ટેન્ડિંગ એટલે કે કાપવું. મેઇલિંગ લેટર્સ, તમારા માટે એ તમારા મેલ બોક્સમાંથી બીજાને મેઇલ કરી શકે છે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ, રિલેટિંગ એટલે કે યાદી બનાવવી. ઓન ધ ટીવી, ટીવીની અંદરથી તમારે જે વસ્તુ તમને જે ગમે છે એવા રિલેટેડ પ્રોગ્રામ છે એની એ લિસ્ટ બનાવી શકે છે. સિલેક્ટિંગ ધ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ, તમે જે ન્યૂઝપેપર વાંચો છો એમાંથી દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી હોવાની, પણ જેમાં તમને ઇન્ટરેસ્ટ છે એવા ન્યૂઝ એ તમને વાંચીને સંભળાવી શકે છે. ધ સેલ્સમેન પુસ્ટ ફોર અ બ્રીથ એન્ડ કન્ટિન્યુડ. સેલ્સમેન છે એક સાથે આટલું બધું બોલી જાય છે અને પછી થોડોક શ્વાસ લેવા માટે રોકાય છે અને પછી શું કહે છે? ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર ધ કમાન્ડ. આ બધી જ વસ્તુ એવી છે કે જેને તમે એક રિમોટ કંટ્રોલ દ્વારા એને કમાન્ડ આપી શકો છો. આ રોબોટ માટે એક રિમોટ છે, એ રિમોટની અંદર તમે એને ગમે એ કમાન્ડ આપશો એ કમાન્ડને એ ફોલો કરશે. તો પ્રેમ ચોપડા શું કહે છે? યુ મીન સિટિંગ એટ હોમ
and I can command the robot in the city market? Asked Prem Chopra. પ્રેમ ચોપડા શું પૂછે છે કે તમારો કહેવાનો મિનિંગ શું છે કે હું ઘરે બેસી અને રોબોટ છે સુપરમાર્કેટમાં હશે અને ઘરે બેસીને હું એને જે કંઈ પણ વસ્તુ કહીશ, જે કંઈ પણ કમાન્ડ આપીશ એ વસ્તુ એ ફોલો કરશે, આ વસ્તુ શું ખરેખર બનશે? એવું પ્રેમ ચોપડા પેલા સેલ્સમેનને પૂછે છે. ઇટ્સ ઓપરેટ વિથ ઇન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર્સ. સેલ્સમેન કહે છે કે આ રોબોટની એક લિમિટેશન છે કે એના અમે રેડિયસ બાંધેલા છે. રેડિયસ એટલે કે ત્રિજ્યા, એના 10-15 કિલોમીટરના રેડિયસ હોય. બરાબર, આપણે જે રીતે કેમ વાઈફાઈને નેટ કામ કરે કે આટલા સિલેક્ટેડ એરિયાની અંદર જે કામ કરે એ એરિયાથી બહાર જતું રહે એટલે કામ નથી કરતું, એમાં રોબોટના પણ સિલેક્ટેડ રેડિયસ છે, ત્રિજ્યા છે કે એટલી ત્રિજ્યાની અંદર એ હોય ત્યાં સુધી તમે એને ગમે કમાન્ડ આપો એ વસ્તુને ફોલો કરશે, પણ એ ત્રિજ્યાની એ બહાર જતું રહીએ. ફોર એક્ઝામ્પલ, માનો કે એને 15 કિલોમીટરનો રેડિયસ આપેલો છે, તો 15 કિલોમીટરની અંદર એ ગમે ત્યાં તમે એને ઘરે બેઠા કમાન્ડ આપો તો એ તમારા માટે કામ કરી દે છે, પણ 15 કિલોમીટરની બહાર જાય તો એ કામ કરી શકતો નથી. એટલે સેલ્સમેન સમજાવે છે કે અમારા લિમિટેડ રેડિયસ અમે નક્કી કરેલા છે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. એનું નામ શું કહે છે? તો કે આ રોબોટનું નામ છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેન આ બધી વસ્તુઓને સમજાવે છે. પ્રેમ ચોપડા નોડેડ. નોડેડ એટલે શું થાય? તો કે આપણે કોઈ વ્યક્તિ કંઈ પૂછે ને આપણે ખાલી માથું હલાવીને જે હા પાડીએ છીએ, હેડ આપણું હલાવીને જે હા પાડીને શું કહેવાય? નોડેડ. પ્રેમ ચોપડાની વાતમાં હા પાડે છે. The salesman demonstrate the gait, grip and the movement in some programmed function. પ્રેમ ચોપડાને બાકીના બધા ફંક્શન સમજાવે છે સેલ્સમેન. ડેમોન્સ્ટ્રેટ કરવું એટલે બતાવવું, દેખાડવું. ગેઇટ એટલે કે ચાલવાની રીત હોય એને શું કહેવાય? ગેઇટ. એની ચાલવાની રીત સમજાવે છે. ગ્રીપ એટલે કે પકડ, કોઈ પણ વસ્તુને કઈ રીતે પકડી શકશે, કઈ રીતે ફંક્શન છે એના, બાકીના જે કંઈ પણ મૂવમેન્ટ છે, જે કંઈ પણ પ્રોગ્રામ છે, આ બધી જ વસ્તુને એ સમજાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધી વસ્તુ સારી રીતે સુઆયોજિત છે અને ફિક્સ છે. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા છે આ ડીલથી ખૂબ જ સેટિસ્ફાઈ હોય એવું લાગે છે અને ખરેખર સંતોષ થાય છે. તો આ પ્રેમ ચોપડાને ને જે છે રામસિંગ 070ના આ બધા જ ફંક્શન છે ઓલો સેલ્સમેન છે સમજાવે છે, અને પ્રેમ ચોપડાને એ બધી વસ્તુ સમજવામાં ખૂબ મજા આવી હોય અને સંતોષ આવ્યો હોય એવું લાગે છે. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ.